એક ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે ત્યારે મહિલાઓની સરકાર પાસેથી શું આશા અને અપેક્ષા છે તેને લઈને ટીવી થર્ટીન ગુજરાતી દ્વારા મહિલાઓ સાથે અભિપ્રાય લીધો જેમાં મહિલાઓનું કહેવું છે કે સરકાર દ્વારા અનેક યોજનાઓથી લઈને સારા કામો કરવામાં આવ્યા છે પરંતુ મોંઘવારી ક્યાંય નડી રહી છે તો આ વખતે બજેટમાં સરકાર મોંઘવારીને ધ્યાનમાં રાખીને આ બજેટ બહાર પાડે સાથે જ દિવસે ને દિવસે તેલથી લઈને તમામ વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે તેને પણ ધ્યાનમાં સરકાર લે કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે ત્યારે જે આપણી સાથે મહિલાઓ છે સરકાર પાસેથી મહિલાઓની શું આશા અને અપેક્ષા છે તેને લઈને આપણે મહિલાઓની સાથે જ વાત કરીશું સૌથી પહેલા તો હું આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે હવે બજેટ રજૂ થવાનું છે આપની સરકાર પાસેથી શું આશા અને અપેક્ષા છે આમ તો મોદી સાહેબે બધું સારું જ કામ કર્યું છે અને અમે મોદી સાહેબના ખૂબ વખાણ કરીએ છીએ પણ જે બજેટની વાત કરીએ તો અમને મોંઘવારી મિડલ ક્લાસ એઝ એ લેડીઝ તરીકે બહુ લડી રહી છે સવારથી ઉઠીને દૂધ અને રાતથી માંડીને બધી જ આપણી જીવન જરૂરિયાતની વસ્તુને ધ્યાનમાં રાખીને જો મોદી સાહેબ બજેટ બનાવે તો ખૂબ જ સારું રહેશે બિલકુલથી બીજી પણ મહિલા છે આપણે જેમ આપ ઘરે પણ બિઝનેસ કરો છો સાથે સાથે ઘર પણ ચલાવો છો તો બજેટ ને લઈને આપની સરકાર પાસેથી શું આશા છે માન્ય શ્રી મોદી હું વિનંતી કરું છું કે અમે મહિલા ગૃહિણીઓ બહુ મિડલ ક્લાસની છે અમે સવારથી સાંજે સુઈએ ત્યાં સુધી અમે તનતોડ મહેનત કરીએ છીએ તો બી અમારા વ્યવહારો અમારા પેટ્રોલના ખર્ચા દૂધ શાકથી માડી તેલ વગેરે અમે જે બી કરીએ અમે પહોંચી નથી વર્તા એટલે આ વખતેનું મોદી સાહેબ તમે જે બી બજેટ બહાર પાડો એ અમારા લગતું પાડો મત મધ્યમ વર્ગનો વિચાર કરજો ગરીબ ગરીબ માગીને ખાઈ શકવાનું છે અમે મિડલ ક્લાસ નથી કોઈની પાસે માગી શકવાના કે નથી અમે કોઈની સાથે શેર કરી શકતા અમે તો મોદી સાહેબ તમારી પાસે જ આ શેરિંગ કરી શકીએ છીએ એટલે તમને નામ અમારી નમ્ર વિનંતી છે કે આ વખતેના બજેટમાં મધ્યમ વર્ગ માટે પૂરેપૂરો સહયોગ આપે એવું બજેટ બહાર પાડો અમે તમે બહુ સારા કામ કર્યા છો તો આટલું એક વધાર કરો તો અમે ગૃહિણીઓ અતિ ખુશ થઈશું એટલું હું માન્ય શ્રી મોદી સાહેબ કહેવા માંગુ છું બિલકુલ થી સરકાર જે બજેટ બહાર પાડે તો એ મધ્યમ વર્ગ ને વિચારી ખાસ તો બજેટ પાડે એવું જે ખાસ તો મહિલાઓ કહી રહ્યા છે બીજા પણ આપણી સાથે છે એમની સાથે જ આપણે વાત કરશું જે પ્રમાણે બજેટ બહાર પાડવાનું છે સાથે સાથે પેટ્રોલ અને ડીઝલના પણ ભાવમાં વધારો થઈ રહ્યો છે કારણ કે તો આ બાબતને લઈને આપ શું કહેશો હવે પેટ્રોલ બાબત તો હું એ કહેવા માગું છું કે આટલો બધો વધારો કરી શકે અમારા જેવા આટલું વિચાર કરે છે તો ગરીબ વર્ગવાળા શું કરે એ પહેલી વાત કે અત્યારે અહીંથી અમારે જવું હોય કે ભાઈ ચાલો આપણે નારણપુરા જવું છે તો અમે વિચાર કરીએ કે પેટ્રોલના આટલા બધા ભાવ વધતા જાય છે તો વિચાર કરીએ છીએ તો મધ્યમ વર્ગવાળા શું કરતા હશે બાપડા એમનું પહેલાં મોદી સાહેબે વિચારવું જોઈએ ને મોદી સાહેબે જે રામ મંદિરનું બનાવ્યું છે એમાં મેં બહુ જ અભિમાન અભિમાન અમાવ્યું છે બહુ આનંદ આવ્યો છે બહુ ઉત્સવ છે કે ખરેખર મોદી સાહેબને ધન્યવાદ છે અમારા વતી મને તો બઉ આનંદ આવી ગયો છે મોદી સાહેબ વિશે હું શું બોલું શું ના બોલું એટલું બધું મને થઈ રહ્યું છે બજેટ બજેટ ને લઈને આપ શું માં તો શું કહેવાય મધ્યમ વાગ જે બાપ કામ કરવા માંગે રાખતા હોય એ લોકોને તો ખાસ વિચારવું જોઈએ કે અમારે જેવા આટલું એ થાય છે જે આ મધ્યમ વાળા કામ કરવા આવે છે એ લોકો આપડે કઈ રીતે પૂરું કરી શકતા હશે એ તો ખાસ વિચારવું જોઈએ એમને બિલકુલ થી હું આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે બજેટ હવે બહાર પાડવાનું છે શું સરકાર પાસેથી આશા અને અપેક્ષા રાખી રહ્યો છે સાથે સાથે અ ક્યારેક પણ કોઈ પણ વસ્તુમાં અચાનક જ ભાવ વધી જાય છે આપ શું કહેશો એ બાબતે અ દરેક વસ્તુના ભાવ વધે જ છે તેલ હોય ગોળ હોય ખાંડ હોય જે પહેલા એવું હતું કે આપણે તેલ ને રોટલી ખાઈને કે ઘીને ગોળ ખાઈને ચલા લઈ લઈશું કે રોટલી એવું નથી રહ્યું મોદી સાહેબે ઘણા જ સારા કામ કર્યા છે અત્યાર સુધી જે એમણે પબ્લિકે માંગ્યું કે ભાઈ મારે રામ મંદિર જોઈએ તો આપ્યું હવે લેડીઝ એવું માંગી રહી છે કે નવા બજેટમાં અમને તેલ સસ્તું કરો અમને જીવન જરૂરિયાતની વસ્તુઓ સસ્તી કરો કેમ કે અમારું જીવન જીવન જરૂરિયાત અમે બધું કરીએ ને પછી રસોડામાં આવીએ તો એટલે બધા વિચારો અટકી જાય એવું થાય કે આજે કયું શાક લાવવાનું શાક જેવી વસ્તુ કે જે માણસ ખાલી શાક ને રોટલી ખાઈને ચલાવતું હોય તો શાક પણ મોંઘું થાય છે તો મને એવું લાગે છે કે નવા બજેટમાં એ સમાવશે તો સો ટકા મોદી સાહેબ ઓલરેડી બધા કામ મહિલાઓ માટે બહુ બધા કર્યા છે એમણે ત્રીસ ટકા આપ્યું ઘણા બધા મહિલાઓ રિલેટેડ કામ એમ નવા કાયદાઓ લાયા ઘણી બધી યોજનાઓ લાયા હવે એક યોજના ગણો કે અમારે મધ્યમ વર્ગની મહિલાઓની રિક્વેસ્ટ સમજો તો નવા બજેટમાં તેલ સસ્તું થવું જોઈએ પેટ્રોલ સસ્તું થવું જોઈએ ડીઝલ સસ્તું થવું જોઈએ ઘર ઘરની દરેક વસ્તુઓ જે મહિલાઓને સવારે ઉઠતાની સાથે સતાવે આજે શું એ બધી સસ્તી થાય એવી આશા અપેક્ષા મોદી સાહેબ પાસે અમિતભાઈ અપેક્ષા રાખી રહી છે કે મધ્યમ વર્ગના લોકોનું વિચારીને આજે બજેટ જે છે બહાર પાડવામાં આવે કેમેરામેન ભાવિન વાઘેલા સાથે મોનિકા આહિર ટીવી થર્ટીન ગુજરાતી ગુજરાતી અમદાવાદ